हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। स्टैंडर्ड 5 गुजराती मीडियम, सब्जेक्ट इंग्लिश। तेनी अंदर आपणे यूनिट नंबर 2 अम्ब्रेलास आर कलरफुल सीखी रहा छे। अगाउ आपणे क्वेश्चन नंबर 5 जोयो हतो, बराबर छे ने? इज देयर थी जे आपणे एक वाक एक वचन में होय तो यस देयर इज के नो देयर इजंट थी आपणे जवाब आपवानो, अने जो बहुवचन में होय तो यस देयर आर अथवा नो देयर आरंट એનાથી જવાબ આપવાનું શીખ્યા હતા। હવે આપણે જોઈએ વન એન્ડ મેની, એટલે એક અને વધારે। વન એટલે એક અને મેની એટલે વધારે, બરાબર, એક કરતાં વધારે, મેની। હવે અહીંયા આપણે બહુવચન શીખવાનું છે। બહુવચનમાં આમ તમારે અત્યારે નિયમો જે વધારે છે, પરંતુ તમારે ફિફ્થ સ્ટાન્ડર્ડની અંદર ઓનલી 3 નિયમ શીખવાના આવે છે। એ 3 નિયમ આપણે જોઈએ। પહેલો નિયમ છે કે કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તે શબ્દોનું બહુવચન બને છે। તો અહીંયા તમારે 10 શબ્દો આપેલા છે। શોપ એટલે દુકાન, એની પાછળ એસ લગાવે એટલે શોપ્સ દુકાન થઈ જાય, બરાબર। બોય એટલે છોકરો, અને બોયઝ એક હોય, છોકરો હોય તો બોય, અને કરતાં વધારે છોકરાઓ હોય બોયઝ। એક પુસ્તક હોય તો બુક, અને કરતાં વધારે પુસ્તક હોય તો બુક્સ, પાછળ એસ લગાડવાનું। એટલે તમારે પણ આ તૈયારી કરવાની છે કે ચાલો ભાઈ કયા કયા શબ્દો છે એની પાછળ ઓનલી એસ લાગે છે, કે રોઝ, બલૂન, એપલ, કાઇટ, ટ્રી, આ બધા જે શબ્દો છે એની પાછળ ઓનલી એસ લાગે છે। હવે જોઈએ આપણે એક આના સિવાય એક મહત્વનો રૂલ્સ, બરાબર છે, કે જે શબ્દોને અંતે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમારે અત્યારથી જ માઇન્ડમાં ફિટ કરી દેવાનું છે બહુવચન, કે તમે જે અત્યારે શીખશો એ તમારે જ્યાં સુધી ઇંગ્લિશ તમારે શીખવાનું આવશે, બરાબર, ત્યાં સુધી તમારે આ બહુવચનના અમુક નિયમો છે એ તમારે માઇન્ડમાં રાખીને ચાલવા પડશે। તો હવે જો પહેલો આ નિયમ છે, આ નિયમ બધે જ લાગુ તમને પડે છે, એટલા માટે આ જે મૂળાક્ષરો તમને દેખાય છે ને એ રેડી કરી દેવાના, કે જ્યારે કોઈ પણ વર્ડ્સ કે શબ્દોને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય, એટલે તમે જુઓ છો આ બસ છે, પાછળ એસ છે, ડબલ એસ છે, એસ એચ, સી એચ, એક્સ, ઓ, દેખાય છે ને તમને? તો કે ભાઈ જ્યારે પણ જે શબ્દોને અંતે છેક લાસ્ટમાં એસ હોય, ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય કે ઓ હોય, ત્યારે ત્યારે તમારે એ જે શબ્દો છે તેની પાછળ ઈએસ પ્રત્યય મૂકવાનો આવે છે। એટલે તમે જે બસ છે એની પાછળ ઈએસ મૂકો એટલે બસીસ, બસીસ, બરાબર ને, એક કરતાં વધારે, એટલે બસીસ મૂકવાથી એ બસનું બહુવચન બની જાય છે। યાદ રહ્યું કયા કયા મૂળાક્ષર, કયા કયા શબ્દો તમારે યાદ રાખવાના છે? એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ, ફરી બોલો તો એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અને ઓ। જ્યારે શબ્દના અંતે આ મૂળાક્ષરો આવે ને ત્યારે તમારે શું મૂકી દેવાનું? સીધું ઈએસ, કયો પ્રત્યય મૂકી દેવાનો? ઈએસ, ઈએસ પ્રત્યય મૂકો છે તેનું બહુવચન થઈ જાય છે। જોઈએ ઉદાહરણ, જુઓ બસ છે, બસીસ, ક્લાસ, ક્લાસીસ, ગ્લાસ, ગ્લાસીસ, ડીશ, ડીશીસ, બેન્ચ, બેન્ચીસ, બોક્સ, બોક્સીસ, મેંગો, મેંગોઝ, ટોમેટો, ટોમેટોઝ, પોટેટો, પોટેટોઝ, અત્યારે તમારે આટલા દેખાય છે, તમને 9 છે, પરંતુ જેમ જેમ તમે આગળ જશો એમાં બધામાં તમારે જ્યારે બહુવચન લખવાનું કે બોલવાનું તમારે આવશે ને ત્યારે તમારે આ નિયમો માઇન્ડમાં રાખવાના રહેશે। હવે આના પછી બીજો એક નિયમ છે કે જે શબ્દોને અંતે એફ કે એફઈ આવે, શું આવશે? જે શબ્દોને અંતે એફ કે એફઈ આવે તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફઈની જગ્યાએ વીએસ મૂકવામાં આવે છે। જો ઉદાહરણમાં છે કે એલ ઈ એ એફ, લીફ એટલે પાંદડું, પણ જો આ શબ્દના અંતે એફ આવેલું છે તો હવે એ એફને આપણે કાઢવાનો છે, એને કાઢીને વીઈએસ, કયો? વીઈએસ પ્રત્યે લગાડવાનો છે, એટલે લીવ્સ બની જશે, એ પ્રમાણે નાઇફ એટલે છરી કહીએ, તો એફ કે એફઈ, તો એફઈ છે, બરાબર ને? તો એ એફ ઈને કાઢીને વીઈએસ લગાવવાનું છે। ઉપલા નિયમમાં તો શું છે, આખો સ્પેલિંગ રહેશે અને ઈએસ લાગે છે, પરંતુ આ જ એફ કે એફઈ વાળા નિયમમાં તમારે
એફ હોય કે એફ ઈ હોય તેને કાઢી નાખવાનું છે અને તેની જગ્યાએ વી ઈ એસ લગાવવાનું છે. એ લગાવવાથી તેનું બહુવચન બની જશે. હવે અમુક અપવાદરૂપ જે શબ્દો છે, મીન્સ કે અમુક નિયમ પ્રમાણે લાગતા નથી, એસ કે એસ પણ લાગતું નથી, મેં તમને અગાઉ આપણે શીખવ્યું હતું, યાદ છે ને પેલું મેન વુમેન ચિલ્ડ્રન વાળું, તે છે, બરાબર છે. તે ધારો કે એમ એન મેન એટલે માણસ પુરુષ વ્યક્તિ, તો એમાં એ છે અને એનું જો બહુવચન કરવું હોય તો તમારે એની જગ્યાએ ઈ લગાવવું પડે, એમ એન મેન. બાકી તો બેઉનું આમ ઉચ્ચાર તો સરખો જ થાય છે, એ પ્રમાણે વુમન અને વુમીન, બરાબર છે. અહીંયા જો વિમીન લખ્યું છે, આપણે ઉચ્ચાર આ પ્રમાણે કરીશું, તો જો એ છે એનો મતલબ એક સ્ત્રી છે અને વિમીન ઈ થાય એટલે એ કરતાં વધારે સ્ત્રીઓ. એક બાળક હોય તો ચાઇલ્ડ કહેવાય, શું કહેવાય? ચાઇલ્ડ, બરાબર છે. અને એક કરતાં વધારે બાળકો હોય તો ચિલ્ડ્રન, પાછળ આર્યન લાગી જાય છે, ચિલ્ડ્રન. પછી ફૂટ એટલે પગ, અને ફીટ એટલે એક કરતાં વધારે પગ. ટી ડબલ ટી એ ટૂથ એટલે દાંત, એટલે એક દાંતની વાત કરવામાં આવી છે. અને એક કરતાં વધારે તમારે જે આપણે દાંત છે ને અને તીથ કહેવાય છે, શું કહેવાય છે? તીથ. પછી માઉસ, MOUSE, માઉસ એટલે ઉંદર, અને એક કરતાં વધારે ઉંદર હોય એને માઇસ કહેવાય, શું કહેવાય? માઇસ. એટલે આ જે તમારી છ છે એમાં કોઈ એસ ઈ એસનો નિયમ લાગતો નથી, તેને કંઈક અલગ પ્રકારે જ તેના બહુવચન બને છે. એટલે તમારે આ જે છ છે તેને તૈયાર જ કરી દેવાના છે, બરાબર છે ને. હવે તેના આધારે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 ની અંદર છે, જો આપેલા શબ્દો બહુવચનમાં લખો તો બોટલ, તો પાછળ જુઓ, જો ઈ છે, બરાબર છે ને. હવે આપણે પેલા નિયમો યાદ કરો, એફ કે એફ ઈ છે નથી, પછી એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ છે નથી, તો એનો મતલબ કે ઓનલી પાછળ શું લગાવી દેવાનું છે? એસ. શું કહી દેવાનું? એફ એસ બી ઓ ડબલ ટી એલ ઈ એસ. એ પ્રમાણે કાઇટ, પાછળ ઈ છે એટલે કશું જ નહીં, ખાલી પાછળ એસ લાગશે. ટેબલ, ટેબલમાં પણ એવું છે, ટી એ બી એલ ઈ એસ, ટેબલ્સ. મંકી, બરાબર છે, તો વાયવાળો નિયમ નથી, પણ અત્યારે એ વસ્તુ યાદ રાખજો, વાયવાળો એક નિયમ છે ખરો, પરંતુ તમારે અત્યારે આવતો નથી. જો તમારે ખાલી જાણકારી મેળવવી હોય તો જે પ્રમાણે આ લાસ્ટમાં એફ કે એફ ઈ આવે છે ને, એ પ્રમાણે શબ્દના અંતે વાય આવતો હોય પણ એની આગળ વ્યંજન આવે, શું આ વ્યંજન શબ્દ આવે, તો એ વાય નીકળી અને આઈ એસ લાગે છે, પરંતુ એ અત્યારે નિયમ તમારે શીખવાનો આવતો નથી. આ માઇન્ડમાં રાખ્યો, એ તમારે નિયમ કદાચ આપણે બીજા સેમિસ્ટરની અંદર કદાચ આવશે, બરાબર છે. પરંતુ અત્યારે તમારા ફક્ત આ ત્રણ નિયમ યાદ રાખવાના છે, આ વાયવાળો નિયમ અત્યારે તમારે લાગુ પડતો નથી. એટલે હમણાં જ્યારે તમને વાયવાળું દેખાય તો ઓનલી પાછળ તમારે જોઈ લેવાનું છે કે વાયની આગળ સ્વર હોય તો એસ મુકાય, શું? વાયની આગળ સ્વર હોય તો એસ મૂકી દેવાનો. જો બોય છે તો બોય, વાયની આગળ સ્વર છે તો પાછળ એસ મૂકી દેવાનો. અહીંયા બી એ જી બેગ છે તો બેગ્સ, સી એપી કેપ છે તો કેપ્સ. હવે જુઓ આ અહીંયા આગળ જુઓ, આપણે છેલ્લે મેં તમને કહ્યું કે એસ ડબલ એસ એસ એચ એસ એચ આવ્યો ને, તો તમારે શું મૂકવાનું છે? ડી આઈ એસ એચ અને એની જોડે ઈ એસ લાગશે, શું લાગશે? એ પ્રમાણે જો એસ સી એચ આવ્યું, ડબલ એસ આવ્યું, અહીં ડબલ એસ આવ્યું, આ એસ છે, ઓ છે, એક્સ છે, બરાબર ને. આ બધાની આગળ તમારે ઈ એસ લાગશે. હવે આગળ આ નિયમ જુઓ કે બીજો શબ્દ છે કે નાઇફ, પાછળ એફ ઈ આવ્યું, શું આવ્યું? એફ ઈ. તો મેં તમને કહ્યું એમ કે જ્યારે શબ્દના અંતે વર્ડ્સના અંતે એફ કે એફ ઈ હોય, બરાબર ને, ત્યારે શું થાય? એફ કે એફ ઈ નીકળી જાય અને વી ઈ એસ લાગે, શું લાગે? વી ઈ એસ. એ પ્રમાણે લીફ, લાસ્ટમાં એફ છે તો એલ ઈ એ એફ નીકળી જાય અને વી ઈ એસ લાગશે. હવે આ જે શબ્દો છે જે આપણે ભાઈ તમને તૈયાર કરવાના કહ્યા છે, આ જે એમ એન છે એનું બહુવચન તમે પાછા અમુક વિદ્યાર્થી શું કરશે, ખાલી ઓનલી એસ લગાડી દેશે, પણ એવું કરવાનું નથી. એનું બહુવચન મેનનું એમ ઈ એન થઈ જાય, આ વુમન છે એટલે વિમીન થઈ જાય, ડબલ્યુ ઓ એમ ઈ એન. ચાઇલ્ડ છે એ ચાઇલ્ડ સી એચ આઈ એલ ડી અને પાછળ શું લાગી જાય છે? આર ઈ એન, ચિલ્ડ્રન. માઉસનું એમ આઈ સી ઈ માઇસ. ફૂટનું ફીટ શું બની જાય છે? ફૂટનું ફીટ. અને તૂથનું તીથ બની જાય છે. એટલે આ તમારે તૈયાર ખાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વેશ્ચન નંબર 6
શીખ્યા છે તેના આધારે આપણે આગળના વિડીયોમાં ધીસ ધેટ અને ધીસ ધોઝ એના જે બહુવચન છે તેના આધારે આ બહુવચનના જે શબ્દો છે આનો ઉપયોગ કરીશું અને આનો ઉપયોગ કરીને હવે આપણે વાક્ય નેક્સ્ટ વિડીયોમાં બનાવતા શીખીશું. ત્યાં સુધી તમારે ક્વેશ્ચન નંબર 6 સ્વાધ્યાય પોથીની અંદર લખી અને તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.